तो आ तो हते हार्दिक पटेल की प्रतिक्रिया आ तरफ ओबीसी नेता अल्पेश ठाकोर निवेदन आपता कहूं कि अमे 48 कलाक में कांग्रेस ने जवाब आपीशु और कांग्रेस ने आमंत्रण पर गंभीरता थी विचार करीशु। आ उपरांत तेओए कहूं कि नरेन्द्र मोदी मारा आदर्श छे। અલ્પેશ ઠાકોર આપણી સાથે છે, કોંગ્રેસ પ્રમુખ જે ભરતસિંહ સોલંકીએ તેમને ઓફર કરી છે તેમના તરફ કોંગ્રેસ તરફથી ચૂંટણી લડવાની, અલ્પેશભાઈ આપણી સાથે છે। અલ્પેશભાઈ શું કહેશો, શું આપણી ગણતરી છે? જો ગુજરાતની અંદર જે પ્રકારની વ્યવસ્થા છે એમાં યુવાનો, બેરોજગારો, ખેડૂતોના હક અને અધિકારની વાત કરી છે, દારૂબંધીની વાત કરી છે, શિક્ષા વ્યવસ્થાની બદલાવની વાત કરી છે, એટલે અમારી રાજનીતિ વ્યક્તિલક્ષી રાજનીતિ નથી। ગરવા ગુજરાતનું, ગૌરવ જાળવી ગુજરાતીઓના હક અને અધિકારની એવી રાજનીતિનું નિર્માણ કરવા માગીએ છીએ કે આવનારા સમયમાં એવી સંવેદનશીલ સરકાર બને જ્યાં કોઈ વર્ગે આંદોલન ના કરવું પડે। કોંગ્રેસની ઓફરને સ્વીકારો છો? નહીં, એ તો 23 તારીખે અમારો જનાદેશ અમે જાહેર કરીશું, પરંતુ બહુ સ્પષ્ટ વાત છે, સત્તામાં રહેલા લોકો કેવા લોકો આવે છે, ઈમાનદાર યુવા નેતૃત્વ આવે, એ નેતૃત્વ તમામ લોકોના હક અને અધિકારનું જતન કરે એવી અમારી એવી વ્યવસ્થાની વાત। કોંગ્રેસને તમારો નિર્ણય કેટલા સમયમાં તમે જણાવશો? કોંગ્રેસને આમંત્રણ આવ્યું છે 24 કલાકની રાહ જુઓ, પણ 23 તારીખ છે, 48 કલાકની અંદર અમારો નિર્ણય જાહેર કરી દેવાના છે, એટલે 48 કલાકની રાહ જુઓ। 48 કલાકમાં બહુ સારો ઈમાનદાર નિર્ણય છે, કોઈ લાલચ કોઈ ડરનો નિર્ણય નહીં હોય, ઈમાનદાર નિર્ણય છે। જનાદેશની તારીખ બદલાશે કે યથાવત રહે? 23 તારીખે ગુજરાતની રાજનીતિ નક્કી થઈ જશે, ગરવા ગુજરાતની વિકાસની રાજનીતિ, તમામ વર્ગ, તમામ જાતિ, તમામ ધર્મની એકતાની રાજનીતિ, એટલે ગુજરાતની એકતા, ગુજરાતની અખંડતા, ગુજરાતની અસ્મિતાને જાળવવાની રાજનીતિ અને ઈમાનદાર રાજનીતિ, ના કોઈ ડર લાલચની રાજનીતિ હશે, આ યુવાનો, બેરોજગારો, ખેડૂતોના હક અને અધિકારની રાજનીતિ। કોંગ્રેસે અલ્પેશ ઠાકોરની સાથે હાર્દિક અને જિગ્નેશ મેવાણીને પણ ઓફર કરી છે। ભાઈ હાર્દિકભાઈ હોય અમારે કે ભાઈ જિગ્નેશભાઈ હોય અમારે, આ આપણું ગુજરાત છે, આપણા ગુજરાતના 3 યુવાનો છે, આ યુવાનો એ દર્દ અને પીડાનો અવાજ છે, એ અવાજને વાચા આપવાનો 100% પ્રયત્ન। નરેન્દ્ર મોદી 22 તારીખે અહીંયા છે, ત્યારે તમને લાગે છે કે તમારા કાર્યક્રમને સફળતા પૂરેપૂરી? નરેન્દ્રભાઈ એ ગુજરાતનું ગૌરવ છે, નરેન્દ્રભાઈનું બહુ રિસ્પેક્ટ કરું છું, નરેન્દ્રભાઈને માનું પણ છું, પરંતુ વાત છે ગુજરાતના હક અને અધિકારની, ગુજરાતના બેરોજગારો ખેડૂતોના વાતની। સાહેબને વિનંતી કરું છું કે ગુજરાતના ખેડૂતો, બેરોજગારો હક અને અધિકારની વાત કરે, શિક્ષા વ્યવસ્થાના બદલાવની વાત કરે, ગુજરાતના પછાતો ઓબીસી SC ST માઇનોરિટીના વિકાસની વાત કરે। નરેન્દ્રભાઈને તમે આટલું માન આપો છો, છતાં નરેન્દ્રભાઈ તમારી માંગોને સ્વીકારતી નથી? નહીં, નરેન્દ્રભાઈને ગુજરાત માન આપે છે, ગુજરાતનું ગૌરવ છે, નરેન્દ્રભાઈ માટે બધાને પ્રેમ છે, મને ખૂબ જ પ્રેમ છે વ્યક્તિગત, નરેન્દ્રભાઈ મારું એ પ્રિય પાત્ર છે, નરેન્દ્રભાઈ ગમે છે અને ગુજરાતના બંને આ નેતાઓ ગમે છે, પરંતુ વાત રાજનીતિની છે, વાત વ્યવસ્થા પરિવર્તનની છે, બંને પાર્ટીઓ સારી છે, એ પાર્ટીઓમાં રહેલા વ્યક્તિઓ કેવા છે આ એની વાત છે। ભાજપ ઓફર કરશે તો સ્વીકારશો? ભાજપ જો 24 કલાક છે, અમે તો બંનેની વાત છે અમારી, કોંગ્રેસ પાર્ટી અમારી વાતને ક્યાંક સ્વીકારવામાં અસમર્થ દેખાય છે તો 100% અમે તો અમારી રાજનીતિ કરવી છે, કે રાજનીતિમાં બંને પાર્ટીઓની વિચારધારા સારી હોય છે, પણ એમાં રહેલા વ્યક્તિઓ કેવા છે, અમારી વ્યક્તિ પરિવર્તનની વાત છે, વ્યવસ્થા પરિવર્તનની વાત છે, અને એમાં જે ઈમાનદારીથી આનો સ્વીકાર કરશે અમે 100%। નરેન્દ્ર મોદીને તમે આદર્શ માનો છો? નરેન્દ્રભાઈ અને રાહુલ ગાંધી બંનેને માનું છું, કારણ કે એક સાદગીનો ચહેરો છે, એક ગુજરાતનું ગૌરવ છે, આ બંને ફેસ હું માનું છું। મારી વાત છે કોઈને ગાળો દેવામાં મારો સમય વ્યર્થ નહીં કરું, મારી વાત છે મને ગમે છે તો દરેક વ્યક્તિમાં, દરેક નેતાઓમાં સારા ગુણ છે, સારા ગુણ લઈ અને ગુજરાતને આગળ લઈ જવાની। નરેન્દ્ર મોદી તમને ઓફર કરશે તો તમે સ્વીકારશો એવું લાગે છે? નરેન્દ્રભાઈ કરવા તો દઉં, હું નાનો માણસ છું, નરેન્દ્રભાઈ તો દેશના વડાપ્રધાન છે, સન્માનની આટલા મોટા નેતા છે, હું તો બહુ નાનો માણસ છું, હું તો ગરીબનો વાત છું, સાહેબ અમારો ગરીબનો અવાજ સાંભળે એથી વધારે રૂપાળું તો બીજું કોઈ ના હોય। તમારા તરફી કોઈ પણ તમે સ્વીકારો, કોઈ પણ પક્ષમાં જવાનું છો, તમારા તરફી કેટલા ઉમેદવાર ઉભા રાખશો? 125 વિધાનસભા ધારાસભ્યોને જીતાડવાનું લક્ષ્ય લઈને નીકળ્યો છું, જ્યાં જઈશું ત્યાં બધા જ અમારા હશે અને એવા ઈમાનદાર નેતાઓ લઈને આવીશું કે 125 ધારાસભ્યોથી બનેલી સરકાર એ ગુજરાતની અંદર તમામ લોકોના હક અને અધિકારની વાત કરશે। થેન્ક યુ।